નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સીલિંગ ફેન વિશે. સીલિંગ ફેનમાં ડેટા કઈ રીતના આપણે ડેટા પ્રોડક્ટ વગર કઈ રીતના આપણે મેળવી શકીએ તે જોઈએ. તો મિત્રો, સૌથી પહેલાં હું આ સીલિંગ ફેનના સ્ટેટસ વિશે તમને માહિતી આપી દઉં કે આમાં કેટલા એમએમનું સ્ટેટસ છે અને કેટલા કોઇલ આવેલી છે. તો સૌથી પહેલા મિત્રો, જો તમે મારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને ઘંટીનું બટન દબાવીને ઓલ સિલેક્ટ કરજો, જેથી કરીને મારા તમામ આવતા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહેશે. મિત્રો, આ પંખો છે કંપનીનો રિવાઇન્ડ કરેલો પંખો છે. તેમાં અંદર છે તે 35 ગેજથી રિવાઇન્ડ કરેલો છે અને બહાર છે તે 36 ગેજથી રિવાઇન્ડિંગ કરેલો છે. મિત્રો, હવે વાત કરીએ તેના સ્ટેટર વિશે. તો એનું સ્ટેટરની જે પહોળાઈ છે તે 15 mm છે અને તેની જે પહોળાઈ 15 mm છે અને તે કોયલો છે તેને આપણે જે કંપની વાઇરિંગ છે એ કોઇલ કાપી અને તેના કેટલા ટર્ન છે એ આપણે આગળ હું તમને બતાવીશ. મિત્રો, આમાં 12 કોઇલ અંદર હોય છે અને 12 કોઇલ બહાર હોય છે. તો મિત્રો, બધી જે મોટર આવે છે તેમાં રનિંગ કોઇલ અંદર હોય છે અને બહારની સાઈડ સ્ટાર્ટિંગ હોય છે, પણ ફેનમાં એવું નથી હોતું. ફેનમાં અલગ હોય છે, અંદરની સાઈડ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હોય છે અને બહારની સાઈડ રનિંગ વાઇન્ડિંગ હોય છે અને તેમાં વાયર ગેજ પણ અલગ હોય છે. તેમાં સ્ટાર્ટિંગમાં વાયર ગેજ જાડો હોય છે અને રનિંગમાં જૂનો હોય છે. હવે તેનું સ્ટેટરમાં કોયલ કેટલી છે તે આપણે જોઈ લઈએ. તેમાં 12 કોયલ છે, રનિંગમાં 12 છે અને સ્ટાર્ટિંગમાં પણ 12 જ છે અને તેના આપણે ડેટા પણ કઢાયેલા છે. કારણ કે મિત્રો, જે ફેન તમને ફરિયાદ આવતી હશે કે ફેન આપણો જે રિવાઇડ કરેલો છે એ બરાબર ચાલતો નથી, તો મિત્રો ત્યારે આપણે અમુક બાબતોની ખામી રહી ગઈ હોય એના કારણે આ વાત બની શકે છે. તો મિત્રો, તમે જો આ 12 કોઇલ અને 15 mm સ્ટેટર હોય તો તમે તેમાં જે વાયર ડેટા છે તે અંદરની સાઈડ તમે 35 ગેજથી રિવાઇન્ડિંગ કરો અને તેમાં તમે ટર્ન્સ કેટલા નાખવા તે તમને આગળ હું તમને બતાવું છું અને બહારની સાઈડ 36 ગેજથી તમે રિવાઇન્ડિંગ કરો. તમે જોઈ શકો છો આ સ્ટેટરનો આખો જે શો છે એ બતાવ્યું છે. તો મિત્રો, તેમાં આપણે રનિંગ કોઇલ છે તેમાં 36 ગેજ વાયરથી રિવાઇન્ડિંગ કરી અને તેમાં ટોટલ આપણે ટર્ન નાખવાનો હોય છે એક કોઇલમાં, તે છે મિત્રો 400 અને તે મેં કોઇલને કટિંગ કર્યા બાદ જે કંપનીનો ફેન હતો તેને વાઇડિંગ ગેજ કાઢી અને કેટલા ટર્ન છે તે જોયેલું છે. તો હવે વાત છે મિત્રો સ્ટાર્ટિંગ કોઇલ કે જે અંદરની સાઈડ આવે છે. હવે તેમાં જે ગેજ વાપરેલો છે તે 35 ગેજ છે અને તેના જે ટર્ન છે તે મિત્રો 350 છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, શેર કરજો. જય ભોલેનાથ.